ગુડ આફ્ટરનૂન એવરીબડી. સાંદીપની સ્કૂલ અને રીના સ્કૂલ દ્વારા આયોજિત આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ માનવંતા મહેમાનો, આમંત્રિતો અને વાલીગણનું આ શાળા પરિવાર વતી હું હિતેશ ગઢવી હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. કાર્યક્રમની શરૂઆત એ માં સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી અને આપણે કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે વિનંતી કરું શાળાના ચેરમેન શ્રી ભીમજીભાઈ પીપળિયા સાહેબ, શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ઉર્વેશભાઈ પીપળિયા, રીના સ્કૂલના ટ્રસ્ટી શ્રી છગનભાઈ વિશપરા, આ આપણા આજના માનવંતા મહેમાન કૌશિકભાઈ મહેતાને લઈ અને સ્ટેજ પર પધારે અને બંને શાળાના આચાર્યશ્રીઓ પણ આ દીપ પ્રાગટ્યમાં જોડાય એવી નમ્ર વિનંતી સાથે આપ સૌની જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ દીપ પ્રાગટ્યની આ અમૂલ્ય ક્ષણને. ફૂલછાબ દૈનિકના માનનીય તંત્રી શ્રી કૌશિકભાઈ મહેતા સાહેબ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને શાળા પરિવાર સાથે ખૂબ ગાઢ એવો નાતો ધરાવે છે ત્યારે આજના આ કાર્યક્રમમાં માં સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરી. કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. દીપ એ માત્ર દીપ નથી. ફૂલછાબ દૈનિકના મેનેજર માન્ય નરેન્દ્રભાઈ ઝીબા સાહેબ ઉપસ્થિત છે, વિનંતી કરું સ્ટેજ પર પધારી દીપ પ્રાગટ્યમાં જોડાવા માટે માન્ય નરેન્દ્રભાઈ ઝીબા સાહેબ. ફૂલછાબ દૈનિકના તંત્રીશ્રી અને એમના મેનેજરશ્રી બંને ઉર્વેશભાઈ સાથે ગાઢ એવો નાતો ધરાવે છે, લાગણીના સંબંધો છે, પધારો ઝીબા સાહેબ. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. દીપ એ માત્ર દીપ નથી, પરમ જ્યોતિ છે. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દીપ લઈ જાય છે. ત્યારે આજના આ દિવસે માં સરસ્વતી માં શારદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ગુરુજનોના જીવનમાંથી અંધકારરૂપી અજ્ઞાન દૂર થાય અને જ્ઞાનરૂપી પ્રકાશનો ઉજાસ થાય એવી અભ્યર્થના સાથે શાળા પરિવારના આચાર્યશ્રીઓ દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. રિદ્ધિ પ્રદા સિદ્ધિ પ્રદા બરદાયની બુદ્ધિ પ્રદા હંસાશિની મયુરાશિની સુહાશિની માં શારદા વિશ્વેશ્વરી વિશ્વંભરી શુકલાંબરી નિત સુખપ્રદા વિદ્યાવરી વિઘ્નોહરી સુમતિ દેજે શારદા માં સુમતિ દેજે શારદા. વિદ્યા અને વાણીની દેવી માં સરસ્વતી માં શારદા ના ચરણોમાં દીપ પ્રાગટ્યથી આજના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે. આજના કાર્યક્રમને ઉજાસ દીપ પ્રાગટ્યથી આપ્યો છે ત્યારે ખૂબ આભાર માનવંતા મહેમાન.